सपना जोवा के नहीं जोवा, साचा थशे के नहीं थशे, प्रश्नों घना बधा छे। पण वलसाड़ना राखोड़िया तड़ावनी पाड़ परथी एक युवान ज्यारे सपना जुए छे अने दोस्तारोनो साथ मळे छे तो सफलता एने शोधती शोधती आ गलियों सुधी पहुंचे छे। मारी साथे अत्यारे छे संजय अरमान, एनू पेट नेम छे। बहु सिंपल आपने लागे छे पण एक्चुअली ए आवो ज सिंपल छे, आ कोई गेटअप नथी। अने खूब नानी गलीमां कदाच तमारो श्वास पण रूंधाई जाय तेवू घर पप्पानी काम जे करता था ए छूटी गयेलू, माँ घरकाम करे अने पोतानी अंदर डांस माटेनो एक अलग ज प्रकारनो कीड़ो, अने ए गरीबीमां एक कीड़ो पोसवानी तमाम मेहनत अरमान करी रह्यो छे। મેં ડાન્સ તો 12-13 વર્ષથી કરું છું, ઘણા બધા ઓડિશન આપ્યા છે, મુંબઈ ફેરો છે, અમદાવાદ, બરોડા, બહુ ઘણા બધા રિયાલિટી શોના આપ્યા છે, પણ સક્સેસ નહીં થયો। સક્સેસ ના થવાનો એક કારણ હતો જે અમને જે પોઝિશન પણ જે લોકો મને સપોર્ટ કરતા છે ને બધા હાટે મળીને, મને એવું લાગતું છે કે બધા હાટે છે મારી સાથે। જે ટાઈમ પણ હું સક્સેસ ના થયો તે ટાઈમે હું એકલો ચાલતો હતો, ને આ ટાઈમે જો પબ્લિકનો મને પ્યાર મળી રહ્યો છે તે બધા સાથે મળીને ચાલતા છે એવું આભાસ થાય છે મને, એટલે ખૂબ જ સારું લાગે છે। સંજુ, તારો પહેલો વિડીયો આવ્યો અને અમે તો સૌથી છેલ્લી સ્ટોરી કરવા આવ્યા છે, એટલે અત્યારે થોડું સ્ટારડમ જેવું હશે મગજમાં, લોકો મળવા આવતા હશે, ફોટો પડાવવા આવતા હશે, લોકો અલગ અલગ સવાલ પૂછવા આવતા હશે, ઇન્ટરવ્યૂ કરવા આવતા હશે, તો એવા સમયે પહેલાં ને અત્યારમાં કેવો ફરક લાગે છે? ખૂબ જ સારું લાગતું છે। આજે જે મારી મમ્મી લોકો આટલા વર્ષથી હું સ્ટ્રગલ કરું છું, જે કન્ટિન્યુ ન્યૂઝવાળા અમુક ઘણા બધા ઘરે મમ્મી માટે સાડી લાવ્યા છે, પપ્પા માટે કપડાં લાવ્યા છે, મારી માટે શૂઝ કપડાં બધું આપ્યું છે, ઘણો બધો સપોર્ટ મળી રહ્યો છે, તો ખૂબ જ સારું લાગતું છે। વલસાડના કયા વિસ્તારમાં રહો છો અને યુઝ્યુઅલી અહીંયા બધા છોકરાઓ શું કરતા હોય છે? હું વલસાડ રખોડિયા તળાવના પાસે રહું છું, ને અહીંના બી છોકરા કોઈ સ્કૂલ જાય છે, કોઈ છૂટક કામ કરે છે, જોબ પણ એવી રીતે, બધું કોઈ કોલેજ ને એવું તો નથી કરતા, એમ બધા જોબ પણ જ જાય છે સર। એટલે ઇન શોર્ટ અહીંયા બધાએ કમાવવું જરૂરી છે? હા સર, હા સંજુ, તો ડાન્સની આ જે ઈચ્છા છે એ કેટલી વસ્તુનો ત્યાગ કરીને અહીંયા સુધી પહોંચાયું? કારણ કે જો કોઈ સાદી સિમ્પલ જોબ કરી લીધી હોત, માની લો કસ્તુરબામાં કે કશે, તો આ શોખ પૂરો ના થયો હોત સર। જોબ તો હું 7મું ફેલ છું, તો 7મું પછી હું ગાડી વોશ કરવા જતો હતો, તે પછી ડાન્સની ઈચ્છા તો પહેલેથી હતી, પછી ધીરે ધીરે ગણપતિનું બધું કામ કરતો, ને ગણપતિમાં કામ કરીને મને 4-5 વર્ષ થઈ ગયા હશે, એમને ત્યાં પરફોર્મ કરવું, ડેકોરેશન બનાવવું, ગણપતિને કલર કરવું, એ તે બધું કામ કર્યા કરતો હતો। ત્યાર પછી જે આ ટિકટોકના થ્રુ મેં પહેલાં કોમેડીના બધા વિડીયો લાગતો હતો, તો મારા અહીંયાના જે બધા ફ્રેન્ડ લોકો છે તે મને એમ કહે છે કે તું આટલું સારું ડાન્સ કરે છે તો તું ડાન્સના વિડીયો લાખ ને, તો મેં કીધું વાત સાચી છે, બધા કરે છે તો આપણે બી કરીએ, તેવા ડાન્સના વિડીયો લાખીને મને 20 દિવસ થયા, 20 દિવસના અંદર જે ઋતિક રોશનવાળું જે સોંગ હતું તે વાયરલ થયું, તે પછી ઘણો સપોર્ટ મળી રહ્યો છે અને ખૂબ જ સારું લાગતું છે। કોને કોને તમારી સાથે વાત કરી, ચેટ કરી, કયા કયા સ્ટાર્સ લોકો તમારા સંપર્કમાં આવ્યા? પહેલે તકે તો ટેરેન્સ સર, જે એમને મારી પહેલું વિડીયો ડુએટ બનાવ્યું, પછી એમને સાથે ઇન્સ્ટાગ્રામ પણ લાઈવમાં વાત કરી છે, ને એમને એનું ક્લાસનું બી મને 1 સાલનું ફ્રીમાં કીધું છે, ને પર્સનલી ટ્રેનિંગ આપશે
સરે એવું કીધું છે તો ખૂબ જ સારું લાગતું. બીજા કોની કોની સાથે તમારા વિડીયો જોઈને લોકોએ વખાણ કર્યા? રેમુ સર છે, હની સિંઘ છે, પછી ડેવિડ વોર્નર છે, એવા ઘણા બધા સેલિબ્રિટી લોકોએ વિડીયો બનાવ્યું છે તો ખૂબ બહુ સારું, એટલે બહુ સારું લાગતું છે. એક છેલ્લો સવાલ સંજય, તમે લાગે છે કે સફળતાની શરૂઆત હવે થશે તો મહેનત વધારે કરવી પડશે, શું લાગે છે હવે પછી? સર પહેલે તકે તો મેં જ્યારે આટલા વર્ષોથી સ્ટ્રગલ કરતો હતો ને ત્યારે મેં એકલો જ ચાલતો, નહીં કોઈ સપોર્ટમાં ને કોઈ નહીં, પણ આજની તારીખમાં મને એટલો સપોર્ટ ને એટલો પ્યાર મળતો છે ને તો હવે એવું લાગે કે જેટલી મેં મહેનત કરતો છે તેનથી ડબલ ગુણા મેં મહેનત કરીને વલસાડનું નામ, મારા મમ્મી પપ્પાના જે સપના છે હું પાક્કું પૂરા કરીશ. અંકલ આપ અત્યારે શું કરો છો અને પહેલા શું કરતા હતા? પહેલા વચન ન ઉઠા, પણ ત્રણ ચાર વર્ષથી ઘેરે કે કોન્ટ્રાક્ટ ખાટું એટલે ઉતાર પર ગમે ત્યારે ઘેરે જ સંજુ શું કરે છે? સંજુ ડાન્સ કરે તો પહેલાથી કરતો હતો, પણ એ બધા જો મોટો ખબર નહીં કે આ ઉપર આવી જાય, મને કંઈ ખબર આટલું મોબાઈલમાં જો બતાવ્યા કરે, પછી એક વાર તાર પૂર આવી જાય નીકળી કે સારું ઉપર જાય, વધારે જાય ડાન્સ કરે નામ રોશન કરે, બસ બીજું કંઈ અમને નથી. એ જ્યારે ડાન્સ કરતો હતો ત્યારે તમને એવું લાગતું હતું કે કંઈ બીજું કામ કે નોકરી કરતા તો વધારે સારું? કઈ નોકરી કરતા હોય પહેલા કરતા, પછી ન કરતા તો પછી પાંચેક વર્ષ બહાર જીવ રહી, પછી ઘેર આવ્યો ઘેટી, પછી આને બધું બધું બનાવ્યું હોય એ બધું હું જોવાનું મળ્યું, બીજું કઈ નહીં. તમને ખ્યાલ છે ખરો એ કયા પ્રકારનો ડાન્સ કરે છે અને કઈ રીતે ક્યાં ફેમસ થયો છે? એ જો અમે કંઈ જોવા નહીં જવા, ઘેરે બેસી લઈએ તો કોઈ લોકો મોબાઈલમાં બતાવી કે તે જોઈને અમે બહુ ખુશ થઈ ગયા. તો તમને શું લાગે છે તમારા દીકરા પર જે રીતે એ ડાન્સ કરે છે શું લાગે છે? ઘણું લાગે છે આ રીતે ડાન્સ કરતો છે આગળ જેને વધે એવી એમ આશા રાખીએ. બીજું લોકોની કેવી મદદ રહી છે? એના લોકોની સારી મદદ રહે છે, દોસ્તા લોકો બધાની મદદ કરે છે, આવ્યા કર બધા કહે કે તાર પપ્પા આવી છે આવા એટલે જોઈ જાય તો સારું, અમે નીકળી નહીં કેટલી કોઈને બોલાવે તો અમે ગયા નહીં બરાબર એની ગયા. કયા દોસ્તારે સૌથી વધારે સારી મદદ કરી? કોઈને કે આ કાના ઓળખીએ, બીજા કોઈને નહીં ઓળખીએ. ધર્મેશભાઈ કેટલી મદદ કરી? એની વધારે મદદ એની, એના સિવાય બીજા કોઈને ઓળખે નહીં મદદ કરે. બોલે જી જોવા માંગો છો હવે એને ટીવી પર નજીકના ભવિષ્યમાં? જોવા તો માંગી જ લેવો, જો આવે તો સારું, વધારે અમે ખુશ થઈ જઈએ. કયા કયા હીરો લોકોએ એની સાથે વાત કરી, કંઈ ફોન કર્યો એવું કંઈ કીધું? રીતે રોશનની જે કોઈ વાત કરીએ ભાઈ, બીજા તો કોઈનું કારણ બી ખબર નહીં પડે, બીજા કોણ વાત કરી જાય તો એવું નહીં. સપના જોવા કે નહીં જોવા, સાચા થશે કે નહીં થશે, પ્રશ્નો ઘણા બધા છે, પણ વલસાડના રાખોડિયા તળાવની પાળ પરથી એક યુવાન જ્યારે સપના જુએ છે અને દોસ્તારોનો સાથ મળે છે તો સફળતા એને શોધતી શોધતી આ ગલીઓ સુધી પહોંચે છે. મારી સાથે અત્યારે છે સંજય અરમાન, એનું પેટ નેમ છે, બહુ સિમ્પલ આપને લાગે છે પણ એકચ્યુઅલી એ આવો જ સિમ્પલ છે, આ કોઈ ગેટઅપ નથી. અને ખૂબ નાની ગલીમાં કદાચ તમારો શ્વાસ પણ રૂંધાઈ જાય તેવું ઘર, પપ્પાની કામ જે કરતા હતા એ છૂટી ગયેલું, માં ઘરકામ કરે અને પોતાની અંદર ડાન્સ માટેનો એક અલગ જ પ્રકારનો કીડો, અને એ ગરીબીમાં એ કીડો પોષવાની તમામ મહેનત અરમાન કરી રહ્યો છે. ડાન્સની શરૂઆત ક્યારથી કરી, ક્યાં ક્યાં ડાન્સ પરફોર્મ કર્યું અને હાલ કયા કઈ તક તમને મળી રહી છે? ડાન્સની શરૂઆત તો મેં 2007 સ્ટેજ કોમ્પિટિશન રમું છું, મેં ઘણા બધા રિયાલિટી શોના ઓડિશન આપ્યા છે, બટ સક્સેસ ના થયો. તે સક્સેસ ના થવાનું કારણ એ જ છે કે હું પહેલે એકલો ચાલતો હતો, અમને પબ્લિકનો પ્યાર ને પબ્લિકનો સપોર્ટ ખૂબ જ સારું લાગતું છે, કે હવે એવું લાગતું છે કે હું કંઈ કરીશ ને ખૂબ જ ઉપર જઈશ, હવે મારા સપના જે છે મારા મમ્મી પપ્પાના છે તે પૂરા થશે. સંજય, ટેકનિકલ ડાન્સ એક અલગ વસ્તુ હોય છે અને એક ગલીનો ડાન્સ એક જુદો ડાન્સ હોય છે. જ્યારે તમે કોમ્પિટિશનમાં આવો ત્યારે તમારે પરફોર્મ કરવાનું હોય છે, ટેકનિકલી પણ તમે ખૂબ પાવરફુલ હોવા જોઈએ, તો શું લાગે છે હવે ટેકનિકલી બહુ સ્ટ્રોંગ થવું પડશે? હા, થવું તો પડશે જ, લોકોની ઉમ્મીદ છે કે
આ છોકરો આગળ જાય ને ખૂબ જ નામ રોશન કરે, એ ખારો કોરિયાફર બને, તો લોકોનું જે સપના છે, જે ઉમ્મીદ છે, તે મેં કોઈ દિવસ નહીં તોરા. મેં મારી રીતે ખૂબ જ મહેનત કરા ને જઈશ ઉપર ને જીતીને આવીશ. ખ્વાબ ઊંચા છે, ઈચ્છાઓ પ્રબળ છે, વલસાડનું નામ ચોક્કસ રોશન કરવાની ઈચ્છા પણ છે, પણ સાથે સાથે હજી ઘણો સપોર્ટ એને જોઈએ છે. સપોર્ટ કઈ કઈ રીતનો લોકોનો મળી રહ્યો છે? સપોર્ટ સર, પહેલે તો ટકે જે સરકાર તરફથી જે અનાજ આવતું, જે રાશન કાર્ડથી તેનથી ઘર ચાલતું હતું, પણ અમને જે રીતનું પબ્લિક મને સપોર્ટ કરે છે, પ્યાર કરે છે, લોકોના નજરમાં હું આવ્યો છું, તો મમ્મી માટે સાડી છે, પપ્પા માટે કપડાં છે, મારી માટે કપડાં છે, પબ્લિક આપે છે પ્યારથી, ને કોઈ તકે કોઈ અનાજ આપી જાય છે, તેલ ચોખા, ઘણું સારું લાગતું છે. જવાબદારી આના લીધે વધી જાય છે? હા, જવાબદારી વધી જાય છે કે લોકો આટલી મદદ કરી રહ્યા છે તો હવે આગળ જવું, હવે આગળ જવું છે, કેમ કે આટલું કરતા છે તો મારો ફર્જ બને કે એ લોકોના જે સપના, એ લોકો જે ઉમ્મીદ આપતા છે ને, તે ઉમ્મીદને મેં જાળી રાખ. ડિજિટલ મીડિયા કઈ રીતે મદદ કરી આપને? આપના વિડીયો ટિકટોક પર વાયરલ થયા, કોણે મદદ કરી આ બધું વાયરલ કરવામાં? કઈ રીતે લોકો જોતા થયા અને કઈ કઈ સેલિબ્રિટીએ તમને તમારી સાથે વાત કરી અથવા તો તમને બિરદાવ્યા? તેરેન્સ સરે જે ડુઇટ બનાવ્યું ટિકટોકના ઉપર, ત્યાર પછી અમુક મીડિયા અને અમુક ઘણા બધા લોકો ઓળખતા થઈ ગયા. તે પછી સરે પાછું મારી સાથે ઇન્સ્ટાગ્રામ પણ લાઈવ કર્યું, એમને એનું ક્લાસની જે ફીસ છે એક વર્ષની તે માફ કરીને એ લોકોએ મને ક્લાસમાં જોઈન કરેલો છે. આ લોકડાઉન પટે એટલે મને ત્યાં બોલાવવામાં આવેલું છે, બધું જ રહેવાનું આ છે, ને સર પર્સનલી મને ટ્રેનિંગ આપશે, ને રેમો સરે બી ડુવિટ બનાવેલું છે, ડેવિડ વોર્નર છે, હની સિંગ છે, એવા ઘણા બધા સેલિબ્રિટીએ બનાવેલું છે ડુવિટ, તો બહુ સારું લાગતું છે. જી, એક પ્રશ્ન એ પૂછવાનું મન થાય કે જે પ્રમાણે બધા ગીતો મૂક્યા, સૌથી પોપ્યુલર ગીત કયું થયું? સૌથી પોપ્યુલર ગીત દેખા તુમકો જપસે વાળું રોટિક સરનું હતું, તેનાથી ખૂબ જ વાયરલ થયા ને બહુ લોકો ઓળખી રહ્યા છે.